સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા છાણા ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્રયુગમાં આજે પણ યથાવત છે. પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળી છાણા મૂકવામાં આવે છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે. છતાં હજુ સુધી કોઈ પણ દાઝ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી. ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની સાથે રાખેલી માનતા બધી પૂર્ણ કરે છે. તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે તેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર જન્મ્યો હોય તો તે નિમિત્તે પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે. ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂડા લઈને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવડાવે છે. ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવનાથના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે. આઈએ છીએ, આ મારા ભૈરવ દાદાનો મહિમા બહુ સારો છે અને એમની બાધાઓ કોઈ લઈ જાય છે તો એમની બાધા પણ ફળશે અને કોઈની મન એમ પેલી થતું નથી, કોઈ નિરાશ થતું નથી. અહીંયાથી જે આવશન પગે બધા કોલસામાં ચાલી હશે અને કોલસામાં ચાલવાથી કોઈનું નુકસાન એ કશું થતું નથી અને બધા જે તે આવે છે ને બહુ જ પબ્લિક જોવા આવે છે, બાર બારથી બહુ દૂર દૂર દિન પર પબ્લિક. અમે 5 વર્ષથી રેગ્યુલર અહીંયા આવીએ છીએ, પણ ભૈરવ દાદાની બધી અમે જે માનતા માનીએ છીએ એ બધી પૂરી થાય છે એટલે અમને આસ્થા છે એટલે અમે અહીંયા આવીએ અને અમે આખું ફૂલ ફેમિલી અહીંયા આવીએ છીએ અને મારો બાબો પણ આ વખતે ચાલ્યો અંગારામાં. હા, ના ક્યારે પણ કોઈ ઈજા નથી થઈ અને એ પણ ડૉક્ટર છે, મારો બાબો પણ ડૉક્ટર છે અને મારી બધી જ ઈચ્છાઓ મનોકામના પૂરી. આપના 500 વર્ષ પૂર્વ થયેલી અને આ ભૈરવનાથ જે ખરા દાદા એ બાલિશનાથી અહીં આવેલા અને મિસ્ત્રી ભાઈઓ લાવેલા અહીં મજામાં. બીજું કે જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે ગામના દરબાર ભાઈઓ લાકડા ભેગા કરે છે, છાણાની હોળી થાય છે, બેન દીકરીઓ છાણા 15-20 દિવસથી ભેગા કરે છે, બંને હોળીઓ અહીં ભેગી કરવામાં આવે છે. આખો દિવસ બધા દરબાર ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ ભેગા થઈ અને એની તૈયારીઓ કરે છે અને રાતના શુભ ચોઘડીએ હોળી પ્રગટાવવામાં આવીએ છે. ગામમાં બધાનો સંપ સારો છે, પટેલ ભાઈઓ, ઇતર કોમના તમામ વ્યક્તિઓ ભેગા થઈ અને સાથે મળી અને હોળી શુભ ચોઘડીએ પ્રગટાવવામાં આવે છે. અમારા દાદાનું એટલું સત છે કે ગમે તે માણસ ગમે ત્યારે બાધા રાખે એની બાધા પરિપૂર્ણ થાય છે. અમારા અહીંના મદ્રાના પટેલો બધા અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધે જાય પણ અમારો દાદો તો ફૂલ હાજરી આપી અને એમની મનોકામના પૂર્ણ કરે છે. દિવાળીના ઉપર પણ ખૂબ સારો અવસર થાય છે, અત્યારે હોળી શુભ ચોકડીમાં પ્રગટાવવામાં આવે અને પછી એમાં અંગારામાં ચાલે છે એ અમારા દાદાની કૃપા છે અને દાદાની કૃપા સિવાય કંઈ બનતું નથી અને અમારા ગામના તમામ કોમના માણસો ભેગા થઈ અને આ દાદાનો અવસર ઉજવે છે. ચીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.